અંબાજીના અનેક વિસ્તારોમાં ગંદકી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ રોગચાળો ફાટે તેવી ભીતિ. ભાદરવી પૂનમમાં મેળાની તૈયારી પહેલા ગામની ગંદકી દૂર કરાવવા માંગ કરાઈ. અંબાજીના અનેક વિસ્તારોમાં ગંદકી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ રોગચાળો ફાટે તેવી ભીતિ. ભાદરવી પૂનમમાં મેળાની તૈયારી પહેલા ગામની ગંદકી દૂર કરવા માંગ. હાલ તબક્કે જે રીતે ચાંદીપુરા નામના રોગે પગમાં પ્રજામાં પગ પેસારો કર્યો છે તે રીતે લોકોના મોત પણ નિપજી રહ્યા છે, ત્યારે યાત્રા થવા અંબાજી પંથકમાં થોડા જ વરસાદ બાદ ઠેકઠેકાણે દુર્ગંધ મારતી ગંદકીનો ખડકલો જોવા મળ્યો હતો. રાહદારીઓ પણ આવી ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. પરિણામે કોઈને કોઈ રોગચાળાનો ભોગ બનતા હોય છે. હાલ તબક્કે જે રીતનો વરસાદ પડ્યો તેને લઈને અનેક જગ્યાઓએ ગંદા પાણીના ખાબોચિયા જોવા મળ્યા. આ પાણીના ખાબોચિયામાં મચ્છરોનો ઉપદ્રવ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે મચ્છરો અનેક રોગોને નિમંત્રણ કરી શકે છે. અંબાજીમાં વરસાદ બાદ જે રીતે અનેક સ્થળોએ ગંદકીના ઢગ જોવા મળ્યા, તેની સામે દવા છાંટવાની કે પછી ગંદકી ઉપાડવાની કામગીરીમાં શૂન્યાવકાશ જોવા મળી રહ્યો છે. જો આ જ રીતે પરિસ્થિતિ રહેશે તો ગુજરાતમાં ચાંદીપુરા રોગે પગ પેસારો કર્યો છે તેવા અન્ય રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અંબાજી અને આસપાસની ગંદકી દૂર કરવા અંબાજી વિકાસ સત્તામંડળને યાત્રાધામ વિકાસ બોર્ડ વર્ષે 9 કરોડ જેટલી માતભર રકમની ચૂકવણી કરતા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે. એક તરફ 9 કરોડ જેવી માતભર રકમને બીજી તરફ ઉડીને આંખે વળગે તેવી બેસુમાર ગંદકી જોતા 9 કરોડનું સ્થાન ક્યાં હશે તે મોટો પ્રશ્ન છે. એટલું જ નહીં, જે રીતે અંબાજીમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે તે જ રીતે વિવિધ રોગોને લઈ દર્દીઓની ભારે ભીડ અંબાજીની હોસ્પિટલમાં જોવા મળી રહી છે. અંબાજીની હોસ્પિટલમાં રોજની 1000 જેટલી ઓપીડી થઈ રહી છે, ત્યારે આ 50 બેડની હોસ્પિટલમાં દર્દીઓથી તમામ ખાટલા ભરેલ જોવા મળી રહ્યા છે. અને એક તરફ ગંદકી ગુલભાંગો પુકારી રહી છે, ત્યારે બીજી તરફ દર્દીઓ વહીવટીતંત્ર સામેની સાસા નાખી રહ્યા છે. અને હાલમાં તાવ, શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહેવાનું ડૉક્ટર યજુવેન્દ્રસિંહ મકવાણાએ જણાવ્યું. અંબાજી પંથકમાં હાલ તબક્કે જે રીતે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ લાખોની સંખ્યામાં પગપાળા આવતા ભાદરવી પૂનમના મેળાની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે. અંબાજી તેમજ આસપાસના વિસ્તારની તમામ ગંદકી તાકીદે દૂર કરવા માંગ કરાઈ રહી છે. નહીં તો અંબાજીના સ્થાનિક લોકો નહીં પણ યાત્રિકો પણ રોગચાળાના ભરડામાં પીરસાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.